અરવલ્લી જિલ્લામાં એક તરફ વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો છે તેવામાં બાયડ વિધાનસભાની બેઠક પરના અપક્ષ ઉમેદવારના ઔદ્યોગિક એકમ ઉપર જીએસટીની ટીમે દરોડા પાડતા સ્થાનિક રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. મહત્વનું છે કે રાજેશ ખાંટે આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને તેમની પાઇપની ફેક્ટરી ધનસુરા વાયા વડાગામ સ્થિત આવેલી છે. લક્ષ્મી ફેબ્રિકેશન નામની ફેક્ટરીમાં જીએસટી તથા એસઆરપીની ટીમે ખાતાકીય તપાસ હાથ ધરતા સ્થાનિક રાજકારણમાં હવે ગરમાવો આવ્યો છે. વડાગામ નજીક આવેલી આ ફેક્ટરી ઉપર દરોડો પાડવામાં આવ્યો છે. જીએસટી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે તે ફેક્ટરી માનવામાં આવી રહ્યું છે કે બાયડની પેટાચૂંટણીમાં જે અપક્ષ ઉમેદવાર રાજુભાઈ ખાંટ છે તેઓના લગતી આ ફેક્ટરી છે અને જેને લઈને તેઓની ફેક્ટરી ઉપર આ દરોડો પાડવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ અહીં દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, તેમની સાથે એસઆરપીના જવાનો પણ અહીં બંદોબસ્ત માટે રાખવામાં આવ્યો છે. અત્યારે હાલ ફેક્ટરીની અંદર કોઈને પણ જવા આવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્યવાહીની અંદર શું આવે છે, બહાર વિગત શું આવે છે તે વિગતોની પણ રાહ જોવાઈ રહી છે. જે રીતે અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે, ચૂંટણીના માહોલ દરમિયાન આ ફેક્ટરી પર દરોડો પડવાના કારણે રાજકીય રીતે પણ ક્યાંક ચર્ચામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આ રાજકીય રીતે પણ દરોડો હોઈ શકે છે કે કેમ, કે પછી અંદર ગંભીર ક્ષતિઓ રાખી હોય તેના કારણે જીએસટી પોતાની કાર્યવાહી હાથ ધરી હોઈ શકે. અવનીશ ગોસ્વામી, ટીવી9.